जल्दी 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 किडनैप 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 बेंगलोर पुणे रोड पर कर्नाटक बॉर्डर आवेला है 60 किलोमीटर जी छे पण ट्राफिक तमे जो ने भाई जो आ सामे आयसर जो आ गोकरो के गोकरो एनो प्राइस छे आ 55000 નો 95000 55 50 વાત છે જો ભીમ ભાઈ એ ભાઈ કા નામ ભીમ ભાઈ ભીમ ભાઈ કા નામ સુરેશ ભાઈ વી આર ગુજરાતી બોયઝ એવરીવેર વી ગો તમે અત્યારે પહોંચી ગયા છે અમે લોકો મુંબઈ હાઈવે પહોંચી ગયા છે આપણો આ સીધો રસ્તો છે મુંબઈ છે અને અમે લોકો 5-10 મિનિટનો બ્રેક લીધો છે આ રસ્તો આપણો કરજણ હાઈવે ટોલ નાકુ છે જાય છે આ સીધો અમદાવાદ આ પાછળ સીધો ગયો બોમ્બે અને આપણે જવાનું છે મુંબઈ પુણે મુંબઈ પુણે અને સીધો કર્ણાટકમાં એન્ટ્રી લેવાનું છે સીધો ગોવા અને અમારા મેમ્બર બધા ઊભા છે હાઈ કરી દો હિતેશભાઈ હાઈ કરી દો ચિંગલાણે ચડી છે ગોવા જાય છે તું આ વણા તો એવો પહેલા છે જો ગોવાના તો હોય આવો પેલો હોય ગોવા જાય આ હોય એવું પેલા એકદમ ગોવા જતા થઈ તું પાર્ટી કેટી ખોટ અમારી ધમાલ મસ્તી જોવા માટે કન્ટિન્યુ અમારી જોડે રહેજો મજા આવશે ચાલો તો મળીએ આપણે સીધા હવે બહુ ટાઈમ વેસ્ટ કરવો નથી હવે થોડી ધીમે ધીમે ભૂખ લાગવાનું ચાલુ થઈ ગઈ છે ચાલો મળીએ સો ભાઈ ફાઇનલી અમે ઊભા છે કમ્પ્લીટ 8:50 જો અને 200 કિલોમીટરના કન્ટિન્યુ ડ્રાઈવિંગ બાદ એક બ્રેક લીધો છે હવે જમવા માટે કેમ કે સરાટ થયા છે 8:50 એટલે 9 વાગી ગયા છે ઓલમોસ્ટ અને ભૂખ ખતરનાક લાગી હતી અમે લોકો ઘરે 6 વાગે ખાવાવાળા માણસો અને હિતેશભાઈ કન્ટિન્યુ 200 કિલોમીટર ડ્રાઈવિંગ કર્યું હવે જોઈએ ગયા પછી કોણ ડ્રાઈવિંગમાં આવે છે અમે ઘેર 6 વાગે ખાવાવાળા માણસો 9 વાગે સુધી ખાઈએ છીએ એક્સેસ કરવું પડે બકા ના ના એક્સેસ ચાલશે ભાવસન દોડશે હિતેશ બ્રો 200 કિલોમીટર તમારું જોરદાર ડ્રાઈવિંગ રહ્યું છે નવસારી મહાદેવ હોટલ પર અમે સ્ટોપ લીધો છે અને ઓનર છે રાજુભાઈ હા જમીનભાઈ આવું આવું કરો તો નહીં પહોંચી વરાય આપણે ગોવા જવાનું છે હા ચાલો વાંધો નહીં મસ્ત કંઈ ગરમ ગરમ ખાવું છે ભૂખ લાગે છે ખતરનાક નવસારી હાઈવે પર ઊભા છે નવસારી ઓલમોસ્ટ પહોંચી ગયા છે 200 કિલોમીટર ડ્રાઈવિંગ કમ્પ્લીટ કર્યું હિતેશભાઈએ ગોપ્રો ભાઈ ગોપ્રો પ્રાઇસ 55000 તો 55 હા ચાલો ધીરે ધીરે કેવો છે બરાબર છે સરસ છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ પર શું નામ અમૂલ પ્રજાપતિ અમૂલ પ્રજાપતિ હા બરાબર છે જોજો હવે ચાલો મેં એમ બી ફૂડ ના બોલ જો ના સ્યોર 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 ટ્રાવેલ ને ફૂડ બંને આપણો ટ્રાવેલિંગ નું છે મળીશું શું નામ તમારું મારું કિશનભાઈ કિશનભાઈ ઓકે મળીશું આપણો અમૂલ પ્રજાપતિ જોઈ લેજો ઇન્સ્ટા પર મળી જશે કઈ ગરમ ગરમ ખાઈએ ભૂખ લાગી છે હા અમારા કેશિયર છે બેકઅપ ડ્રાઈવર છે આ મેઇન ડ્રાઈવર હિતેશભાઈ છે ટેસ્ટી બનાવ મસ્ત મજા આયે કોણ સા સબ્જી પનીર તિરંગા હા જો કેજી ભાઈ લીલો જો વાત છે જો ભીમ ભાઈ એ ભાઈ કા નામ ભીમ ભાઈ ભીમ ભાઈ એ ભાઈ આપણે ભીમ ભાઈ ગરીએ 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 સબને આને દેના આજે કે એ બીજ વાલા કે સાહેબ વ્હાઈટ વાલા પડી જાય જો તિરંગા સબ્જી ભાઈ જો કેસરી સફેદ લીલો મીઠા રહેગા થોડા મીઠા હલકા સા ઘરે રાખે ઘરે ઘરે અંગૂર પડી જશે હા અંગૂર પડી જશે હા જો યુનિક તો ભાઈ સરસ જમવાનું થઈ ગયું છે ભાઈ હોટલ મહાદેવમાં અને ભાઈ મહાદેવનો એ સુરેશભાઈને બઢિયા કામ કહેવાય બહુ જ છે ભાઈ આ ભાઈ નામ ભીમભાઈ અને ઓનેસ્ટલી ભાઈ રિવ્યુ બહુ જોરદાર હતું કાઢી મીઠી અદા ભાઈ બધાય કીધા ભાઈ બધાય કાઢી મીઠી તા ભાઈ અને ભાઈ તમે આવો નવસારી રોડ ઉપર
તો ઓનેસ્ટલી ભાઈ રિવ્યુ બહુ જોરદાર છે, મજા આવશે ખાવાની, રિઝનેબલ છે પણ બહુ મસ્ત. 1000 અંદર પતી ગયો, 5000 નો ભાઈ. ભાઈ જોરદાર ટેસ્ટ હતો ભાઈ, જમવાનો મજા આવી ગઈ. જો હોટલ મહાદેવમાં સરસ જમવાનું થઈ ગયું છે, સાંજનું મારું 9:43 થઈ છે અને હવે નોનસ્ટોપ ગાડી ચાલશે. અને હવે ગાડી તમારો ભાઈ ચલાવશે, મુંબઈ વગર કોઈ સ્ટોપ નહીં ભાઈ. હવે અમારું વચ્ચે કંઈક ફ્યુઅલ અપ માટે ઊભા રહીશું પણ મુંબઈ વગર કોઈ સ્ટોપ નહીં લઈએ. કન્ટિન્યુ ગાડી ચાલ 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 કરશે ને એકદમ આરામથી. અમે સેફ જઈએ છીએ, કોઈ આજની ઉતાવળ કરતા નથી. હા, અમારા મેમ્બર ઊભા છે, વિડીયો કોલ ચાલે છે, વાત કરે છે. A few moments later. અત્યારે વાગે છે, કમ્પ્લીટ 1:15 થયો છે. મુંબઈ રહ્યું છે, અહીંયાથી હવે 70 કિલોમીટર રહ્યું છે. પાદો કેવું, એક બ્રેક વચ્ચે લીધો અમે લોકોએ, હું જેવું લાગતી હતી. કાજુ કચરી ખાય છે હનુરામની, બીજું રેડી છે. અને જો રસ્તા વચ્ચે કેવું મજા, મેન આપણો હાઈવે છે, આ જાય છે મુંબઈ, આ જાય છે અમદાવાદ આપણો સીધો, વડોદરા જોઈન્ટ કરે અમદાવાદે. અને આ બાજુ તો એક રેસ્ટોરન્ટ જેવું છે, મતલબ સાઈડમાં ગાડી ડબાઈ અમે લોકોએ અને સાઈડમાં ઊભા છે ભાઈ. જો કેવા ઊભા છે, બધું ખોલી બોલી નથી ભાઈ, સામાનું થાકી એટલા કહેતા, એટલે મસ્ત ચીલ કરવાની જરૂર હતી. ચીલ કરે છે ભાઈ. સરસ 3 વાગ્યા છે અને અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે લોનાવાલા. એટલે ભાઈ 3 અમારા ડ્રાઇવિંગ પાર્ટનર છે ભાઈ, એટલે જબરદસ્ત ફરક પડી ગયો ડ્રાઇવિંગમાં. એક ભાઈ 1x1 આરામ લે અને 1x1 આરામ લઈને ડ્રાઇવિંગ કન્ટિન્યુ કર્યા કરે. અત્યારે અમે લોકો ફ્યુઅલ પંપ પર ઊભા છે લોનાવાલાના પેટ્રોલ. આ બાજુ આયરન જવાનું રાઈટ સાઈડ, આયરન સાઈડ જો. હા, મારી ગાડી રહી છે અને જોરદાર મુંબઈ પુણે હાઈવે છે સામે, મુંબઈ પુણે હાઈવે પર છે અમે લોકો અને ઓલમોસ્ટ લોનાવાલા પહોંચી ગયા છે. એટલે મતલબ હવે ગઈકાલે 4 અને 12 કલાકમાં તમે પુણે પહોંચી ગયા, લોનાવાલા પહોંચી ગયા, મજા આવી ગઈ. અત્યાર સુધીનું ડ્રાઇવિંગ બહુ જોરદાર થયું છે અત્યારે, મતલબ 3:30 થયા છે. 1x1 3 ડ્રાઈવરે 1x1 ગાડી ચલાવી, મજા આવી ગઈ. થોડું એમ આંખો લાગતી હશે એમ ભારે આમ એ, કારણ કે હું હમણાં જસ્ટ ઊંઘીને ઉઠ્યો છું. હું પાછળ મસ્ત આરામમાં હતો, બીજા મેમ્બર અમારા બી આરામમાં હતા અને પત્યા પછી આગળ આવી ગયા. અને જો અત્યારનું વાતાવરણ કેટલું જોરદાર લાગે જો, અને ટાઈમ જો 3:30 થયા છે. The next morning. Hello everyone, good morning. Jai Sri Ram, કેમ છો? So we continue driving થયું છે, ખાલી 2 કલાક વચ્ચે બ્રેક લીધો છે. ધીમે જોશો, ગેર પાડજો. ઓકે. 2 કલાક જેવું બ્રેક લીધો વચ્ચે હોલ્ડ અમે લોકોએ પુણેમાં. અને અત્યારે અમે લોકો નીકળી ગયા છે પુણેથી બેંગ્લોર હાઈવે પર. ગોવા રહ્યું છે અમારું, 354 કિલોમીટર રહ્યું છે ગોવા. અમારા મેમ્બર બધા ફ્રેશ થવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કોઈ જગ્યાએ હોટલ રાખીએ સરસ અને ફ્રેશ ફ્રેશ થઈ જઈએ. અને અમે આખી રાતમાં જો 653 કિલોમીટર અમે લોકો ડ્રાઇવિંગ કર્યું અને 2 કલાક મતલબ 5 થી 7 અમે લોકો રેસ્ટ લીધો. અત્યારે સતારા રહ્યું છે 14 કિલોમીટર અને ગોવા રહ્યું છે 354 કિલોમીટર. તો બસ હવે ફ્રેશ ફ્રેશ થઈએ, મળીએ. પાછળના મેમ્બર કઈ જાય બધો, હાઈ કરી લ્યો બધા, હાઈ કરી લ્યો. બધા ઊંઘમાં છે, થાકી ગયા છે, બહુ થાકી ગયા છે, થાક લાગ્યો છે, થાક લાગ્યો છે. કન્ટિન્યુ ભાઈ ડ્રાઇવિંગ ચાલે છે, અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે. અને જો અમે મહારાજ અમારા બેંગ્લોર હાઈવે પર ઊભા છે અને મસ્ત લોકેશન, પાછળ જોરદાર ખેતી છે. અને આ બાજુ અમે હોટલ લીધો મિસ્ટર બ્રેકફાસ્ટ, આમની હોટલ ને રૂમ વૂમ જેવું ફ્રેશ થવા માટે લેવી છે અમે લોકોએ. ડેગી ખોલો હિતેશ ભાઈ, જમી ભાઈ લોકો ખોલો, સામાન વામાન કાઢીએ. પેલું બિલ્ડ ના પડે જો મારો. જો આ મિસ્ટર બ્રેકફાસ્ટ નામની હોટલ છે, મતલબ નાસ્તો પાણી એક મળી જશે. અને આ મેઇન રોડ છે, આ રોડ જાય છે સીધો આપણો મુંબઈ પુણે. અને આ રોડ છે આપણો સીધો બેંગ્લોર કર્ણાટક, કર્ણાટકનો બોર્ડરમાં જોઈન થશે, મતલબ આ રસ્તો કર્ણાટક રાજ્યમાં એન્ટર થશે અહીંથી. જો અહીંયા ફર્સ્ટ ક્લાસ, હવે ફ્રેશ થઈશું જોરદાર. હવે એમ ભાઈ કાલના ડ્રાઇવિંગ કરી કરીને થાકી ગયા છે બધા, હવે ફ્રેશ થઈને રિલેક્સ થઈને મસ્ત નાસ્તો કરીશું. પછી ગોવા રહ્યું છે 300 કિલોમીટર, ધબધબાઈને આવીશું ગોવા. હા રે જો આપણી ગાડી જો ભાઈ, સામાન જો અમારો કેટલો ફૂલ ભરેલો સામાન છે જો. હવે મસ્ત ફ્રેશ બેસ થઈશું, આખી રાત ગાડી ચાલવી બધું એ થઈ ગયું છે, તંત્ર પકડી ગયું છે, એટલે મસ્ત ફ્રેશ બેસ. કેવું વાતાવરણ તમે જો, માહોલ તમે જો આજુબાજુનું. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. સો કેસે આપ લોગ, આઈ હોપ સબ બઢિયા હો ગયે. અમારું જોરદાર સવાર થઈ ગયું છે, જોરદાર ફ્રેશ થઈ ગયા છે અત્યારે અમે લોકો છે પુણે બેંગ્લોર હાઈવે પર છે. આ રહી અમારી ગાડી, સરસ અમે ફ્રેશ થઈ ગયા છે અને જબરદસ્ત વાતાવરણ છે. પાછળ મસ્ત મહારાષ્ટ્ર ખેતર છે જોરદાર, અને દરેક મેમ્બર અમારા ફ્રેશ થઈ ગયા છે. ફાઉન્ડેશન લગાવી નીતેશભાઈ જોરદાર ફાઉન્ડેશન લાવ્યા હતા, જો એકદમ ડ્રાય સ્કિન થઈ ગઈ છે, આખો દિવસ જોરદાર ફ્રેશ. અને પાછળ જુઓ
મસ્તર ખતરનાક ખેતરનો વ્યૂ દેખાય છે. અને આ સામે આપણે હોટલ રોકાયા હતા અમે, અને અમારી ગાડી પછી ગાડી સામાન પેક થાય છે. હવે હિરણભાઈ અમારા ફ્રેશ થવા ગયા છે. અહીંયાથી સીધા નીકળીશું. હવે કોઈ જગ્યાએ સ્ટોપ લીધા વગર ચા નાસ્તો કરીશું. ચા નાસ્તો કર્યા પછી ધબધબાઈને નાળા કરીશું સાબુક. કોઈ જગ્યાએ સ્ટોપ નહીં લેવો. મસ્ત આગળ કંઈક લાગશે ભૂખ જેવું તો નાસ્તો કરીશું. બાકી ચા નાસ્તો કરીને ચાલ ચાલ જ કરીશું. બરાબર છે. હવે ગાડી અમારી આગળ મસ્ત રહેશે સાઈડમાં. અમે જો અમારો ઘરનો નાસ્તો લઈને ઉભા છે ખાવા માટે. હવે અહીંયા ચા ખાઈશું, સોરી ચા પીશું, નાસ્તો ખાઈશું. ચાર ચા ને કોફી હિતાભાઈની. ગુજરાતી બોલો કાકા, શું વાત છે? કઈ ના છો? અમદાવાદ ના છો? સરસ. ચાલો, વી આર ગુજરાતી બોયઝ, એવરીવેર વી ગો. ના સામાન મૂકી દો. હિતેશભાઈ ચાલશો, નાસ્તો બાસ્તો કરશો? ચાલો આવી જાઓ. બસ સવારની શરૂઆત જોરદાર થઈ ગઈ છે. હવે ચા પણ મસ્ત સરસ મળી જાય ને, એટલે પછી આખો દિવસ સરસ બની જાય. જમીનભાઈ અમારી ચાની સુવિધા કાલે સારો વાટ આપ્યો. કાફી ચા એવા કાફી અને નાસ્તો તો આપણે દિવાળીનો છે જ, એટલે કોઈ ચિંતા જ નહીં. આ ગ્લાસનું છોડી લઈએ સાઈડમાં જગ્યા છે. જોવા મકરનો ચેવડો, ભાખરવાડી, પછી આ મઠિયાળા. મઠિયા કેવા લાગતા? કેવા થઈ ગયા? મઠિયા છે, ચોરાફળી હતું, આ બાજુ બિસ્કિટ છે, પછી બાજુ ચવાણું છે. નાસ્તો ઘરને જેવું મજા નહીં, એક ટાઈમ ઘરનું એક ટાઈમ બહારનું. શું કહ્યું રોજાઈબીભાઈ? હિતેશભાઈ ઓકે ડન રેડી? તકલીફ ખરી કરી હતી? ગભરાતા નતા? ગોવા જઈએ છે. આ ચડ્ડો પણ આવ્યો એને આપણે ગોવા જઈએ. એવું કરે આ બાજુ સરસ નાસ્તો થઈ ગયો છે ભાઈ, જબરજસ્ત. ચા પણ સારી મળી ગઈ હતી, નાસ્તો પણ સરસ મળી ગયો હતો. દિવસ સ્ટાર્ટઅપ જોરદાર થઈ ગયું છે. હવે હવે અહીંયાથી નીકળીશું. હવે સીધા ગોવા તરફ. કોઈ જાતનું બ્રેક વચ્ચે લઈએ નહીં. ફ્યુઅલ પંપર ઉભરીએ, પેટ્રોલ પંપર તો 5-10 મિનિટ વેસ્ટ થશે. ઉભા રહો ભાઈઓ. બસ તો આપણે નીકળીએ સીધા મળીએ ગાડીમાં આગળ. આપણે અત્યારે અમે લોકો ભાઈ છે બેંગ્લોર કર્ણાટક, સોરી હા બેંગ્લોર પુણે રોડ પર છે. કર્ણાટક બોર્ડર આવેલા 60 કિલોમીટર જેવી છે. પણ ટ્રાફિક તમે જોવો ને ભાઈ, ઓછામાં ઓછું 5-7 કિલોમીટર ટ્રાફિક છે બેંગ્લોર હાઈવે પર. હવે કયા રીતે ટ્રાફિક છે કોઈ આઈડિયા છે? અને અમે લોકો વચ્ચે વચ્ચે ફસાઈ ગયા છે. આ બધું ટ્રાફિક જુઓ, અને અરે અમારી ગાડી અને પાછા પાછું ટ્રાફિક જેવું છે. એ ટ્રાફિકનું રીઝન શું છે ભાઈ, કોઈ આઈડિયા છે નહીં. હું જોઉં છું ચાલતો ચાલતો આગળ. હવે અને બધી જ બહારની ગાડી છે ભાઈ, કર્ણાટક, મહારાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ. અને હું ગુજરાતીમાં હું બોલું કોઈ ખબર નહીં પડતી એવું છે. અને 5 કિલોમીટર લાંબો ટ્રાફિક લાગે છે સામે આગળ જો. અને અહીંથી આપણી ગાડી આગળ ઊભી છોડજો સામે તો. અને ભાઈ ગોવા પહોંચવું ભાઈ એમને ના પહોંચાય, બહુ અઘરું કામકાજ છે ગોવા પહોંચવાનું. વળી અત્યારે ભાઈ ટ્રાફિક એટલો બધો, હદ વગરનો ટ્રાફિક છે. જો આ સામે અમારી જો સામે ગાડીઓ જો, તમે આખો પટ્ટો ફૂલ છે અહીંયાથી લઈને આ સર, આખો પટ્ટો ફૂલ છે આ લઈને આખો આખો પટ્ટો ફૂલ છે ભાઈ. એટલે હું થયું એક્ઝેક્ટલી કોઈ આઈડિયા છે નહીં, પણ ટ્રાફિક બહુ ખરાબ છે યાર. અમારે થાકી ગયા છે યાર, હવે માથું દુખી ગયું. માથું કારણ કે તાપ બહુ ખતરનાક લાગે છે અને ઉપરથી ટ્રાફિક બહુ છે. અને ટાઈમ અત્યારે કેટલો થયો છે? 1 મિનિટ તાપમાં દેખાતો નહીં. ટાઈમ થયો છે 1:15, 1:30 આવ્યો છે. બહુ ખરાબ છે યાર, બહુ ખરાબ ટ્રાફિક છે. અને અમારી ગાડી તો લાઈનમાં કહે પણ છે જો, લાસ્ટમાં થઈ પેલા ભાઈ ઉપર જો. હવે હું રીઝન હતો કોને ખબર યાર. બસ જલ્દીથી ટ્રાફિક ક્લિયર કરાવો યાર, જલ્દી ટ્રાફિક ક્લિયર કરાવો. ગોવામાં એન્ટ્રી લઈએ જલ્દી યાર. 180 કિલોમીટર બાકી છે, વધારે છે, 200 કિલોમીટર બાકી છે. પણ જલ્દી ક્લિયર કરાવો. બસ રોડનું કામ ચાલે છે આગળ, રીઝન અમને ખબર પડી ગઈ. રોડનું કામ ચાલે છે બરાબર છે. અને ટ્રાફિક 5-7 કિલોમીટર છે. આખો કર્ણાટક બેંગ્લોર હાઈવે, સોરી કર્ણાટક પુણે હાઈવે આખો બ્લોક છે રોડના કામ કારણે લીધે. પણ આ લોકો ટ્રાફિક છે ને એના કારણે વધારે થાય છે કે આ લોકો છે ને આ બધું ગાડી આવે. ટ્રાફિક થવાનું રીઝન એવું છે કે આ લોકો છે ને જેમ તેમ ગાડીઓ વચ્ચે કાઢે જો આવે છે ને, જેમ તેમ ગાડીઓ વચ્ચે જેવી તેવી ગાડી એક લાઇનમાં રહેતા નહીં, એક લાઇનમાં ગાડી લે ને તો આરામથી આપણો ટ્રાફિક ક્લિયર થઈ જાય. પણ જો કોઈ વચ્ચે આ બાજુ આવી જાય, કોઈ આ બાજુ આવી જાય, કોઈ આ બાજુ આવી જાય એવું છે. કેસે હો? ये किस बात का प्रॉब्लम है? ट्रैफिक मालूम नहीं कुछ. ये बोल रहे रोड का काम चल रहा है कुछ? नहीं नहीं, कुछ लोग बोल रहे रोड का काम चल रहा है, कुछ लोग बोले ये प्रॉब्लम है. मैं यहाँ पे ट्रैफिक एटा मटा था जो गाड़ी
જો એક્સિડન્ટ થયું છે આ ગાડી બલેનો છે ને આ ટ્રક એક્સિડન્ટ થયું છે અને ટ્રાફિક થયું છે પાછળ થોડી ડેમેજ થઈ છે ગાડી એટલે અમે ટ્રાફિક સિંગલ પટ્ટી ટ્રાફિક થયું છે યાર અને આગળ પણ કંઈક એક્સિડન્ટ જેવું લાગે છે હું છે એક્ઝેક્ટલી ખબર નહીં પણ આગળ પહોંચ્યા પછી ખબર પડે એવું છે જોયું તમે કુઠે જતા ઇથે ટ્રાફિક આહે ને તમે આતા ગાડીમાં ઠેવું ના બસા તમે ગાડીમાં જાઓ જા છે ને આ રીતે ટ્રાફિક જજો આ લોકો જો છે કોની મહેનત જેવી યાર ટ્રાફિક 2-5 મિનિટ શાંતિ રાખે તો બધો ટ્રાફિક ક્લિયર થયું છે હું કોને 5 મિનિટ ઊભું રહેવું છે નહીં 10 કિલોમીટર જેવું ટ્રાફિક છે મેક્સિમમ 10 કિલોમીટર જેવું ભાઈ રસ્તાનું કામ ચાલુ જ છે પણ રસ્તાની જોડે જોડે ખતરનાક એક્સિડન્ટ થયું છે એટલે અમારે ટ્રાફિક બહુ ખતરનાક થઈ ગયો છે રસ્તાનું કામ તો ચાલુ જ છે જોડે જોડે પણ ટ્રાફિક તમને બતાવું જો આખી ટ્રક ઊંધી પડી ગયેલી છે આ સામે આઈસર જુઓ આખી ખરાબ કન્ડિશન જુઓ કેટલી ખતરનાક કન્ડિશન જો ને આખી ઊંધી વળી ગઈ છે મારા સામાન ટ્રાન્સફર થાય છે એટલે સિંગલ પટ્ટી રોડ કરી લેજો અહીંયા દેખાય ગાડી પડી ગયેલી જો અને આ રોડ પછી ટ્રાન્સફર કરેલો છે અહીંયા જો હા સર આપણી ગાડી છે બધી આવે છે એટલે આ રીઝન છે ભાઈ ટ્રાફિકનું રીઝન આ છે રોડનું કામકાજ થોડું થોડું ચાલે જ છે એવું છે એટલે આટલો ભાઈ આના કારણે આપણું 5-7 કિલોમીટર ટ્રાફિક વધી ગયું છે ભાઈ જો હવે મારો સામાન ટ્રાન્સફર કરે છે પછી પાછળ જો મારી સામે દેખાય ટ્રક તમને પેલું ખતરનાક એક્સિડન્ટ થયું વિચારો તમે વિચારો તમે કેવું હશે એની હાલત થાકી ગયા છે ને ભાઈ એટલે થોડું બોલતા બોલતા ગભરાઈ ગયા છે હાય જો ટ્રક ખાલી કરતા કરતા પૂરો પડે હાય સાંગલી પોલીસ હવે આવી ગઈ સાંગલી એસટી આવી ગઈ એટલે આગળ ઉભા રહીશું આપણે અહીંયા પેલા લોકો આવશે એટલે ભાઈ અમારી ગાડી ભાઈ ટ્રાફિકમાંથી ફાઇનલી બહાર આવી ગઈ છે ખતરનાક ટ્રાફિક છે જલ્દી 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 કિડનેપ 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 જવા દે આવી ગયા છે ભાઈ ખતરનાક ટ્રાફિકનો સામનો કરીને બાપા રે હાલત ખરાબ થઈ ગઈ અમારી તો બાપા હિતેશભાઈ જરી હાઈ કરી દો ને હિતેશભાઈ હાઈ કરી દો ને તમે કરના બ્લોગમાં નહીં આ એસીમ બેહી રહ્યા કરના અમે ટ્રાફિક ક્લિયર કરાવ ખબર તને એક નિંદર લઈ લીધી મેં અંદર નિંદર વાળી મોટી તું નિંદરની ઘડી તું જા બધા નિંદર કરો